तो समाचार में महत्वना समाचार सामे आवी रह्या छे। वात करिए राजकोट चेम्बर ऑफ कॉमर्स ना पात्रों थया वायरल, पत्रों थया वायरल। तो प्रमुख शिवलाल बारसिया लखेला पत्रों जे वायरल थया छे। भाजप कांग्रेस प्रमुखों ने चूंटणी टाणे लख्या छे पत्रों। तो महत्वना जे समाचार कहीए राजकोट ना चेम्बर्स चेम्बरे पोताना उम्मेदवारों ने टिकिट आपवा पत्र मां करी दरखास्त, ते अंगेना पत्रों वायरल थया छे। तमे अमारा उम्मेदवारों ने टिकिट आपे आपशो तो अमे तमने जीताड़ीशुं એવી રજૂઆત કરાઈ છે। તો રાજકોટમાં ચેમ્બર્સ ઓફ કોમર્સના જે પત્રો છે તે વાયરલ થયા છે। રાજકોટ ગ્રામ્ય માટે ગિરીશ પરમારને ટિકિટ આપવાની માંગ કરી હતી। તો રાજકોટ પૂર્વ માટે ભરતસિંહ સોલંકીને પણ પત્ર લખ્યો હતો। તો રાજકોટ ગ્રામ્ય માટે જીતુ વાઘાણીને પણ પત્ર લખવામાં આવ્યો હતો। જે રીતે વાત કરીએ રાજકોટની ચૂંટણી ટાણે ચેમ્બર ઓફ કોમર્સનું રાજકારણ જે સામે આવ્યું છે, તેના પત્રો જે સામે આવ્યા છે, તેનાથી રાજકારણ પણ ક્યાંક ગરમાયું છે। કોંગ્રેસે રાજકોટ પૂર્વથી મિથુલ દોંગલને ચૂંટણી આપી હતી। તો ભાજપે રાજકોટ ગ્રામ્ય પરથી જે રીતના હાલ સમાચાર સામે આવી રહ્યા છે, રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સના પત્રો વાયરલ થયા છે, તેમાં પ્રમુખ શિવલાલ બારસિયાએ લખેલા પત્રો વાયરલ થયા છે। તો ભાજપ કોંગ્રેસ પ્રમુખોને પણ ચૂંટણી ટાણે રાજકોટ ચેમ્બર્સ ઓફ કોમર્સ દ્વારા પત્રો લખવામાં આવ્યા હતા। તેમના ઉમેદવારોને ટિકિટ આપવાની માંગ કરવામાં આવી હતી। ચેમ્બરે પોતાના ઉમેદવારોને ટિકિટ આપવા માટે પત્રની અંદર માંગ કરી હતી। સાથે એવી પણ વાત કરી હતી તો તમે અમને જીતાડશો તો રાજકોટ ચેમ્બરમાં પણ અમે તમને અમારા માંગ સ્વીકારશો તો રાજકોટ ચેમ્બર્સની અંદર અમે તમને જીતાડીશું, તેવી માંગ પત્રમાં કરવામાં આવી હતી। રાજકોટ ગ્રામ્ય માટે ગિરીશ પરમારને ટિકિટ આપવાની માંગ કરવામાં આવી હતી। તો રાજકોટ પૂર્વ માટે ભરતસિંહ સોલંકીને પણ પત્ર લખાયો હતો। રાજકોટ ગ્રામ્ય માટે જીતુ વાઘાણીને પણ પત્ર લખવામાં આવ્યો હતો। શિવલાલ ગોરસિયાએ બંને પાર્ટીના અધ્યક્ષોને, પ્રદેશ અધ્યક્ષોને ભલામણ કરી હતી, પોતાના પૂર્વથી મિથુલ દોંગાને ટિકિટ આપી હતી। તો કોંગ્રેસે પૂર્વથી રાજકોટમાં, પૂર્વમાં મિથુલ દોંગાને ટિકિટ આપી હતી। તો રાજકોટમાં ચેમ્બર્સ ઓફ કોમર્સના શિવલાલ ગોરસિયાએ કોંગ્રેસ અને ભાજપના અધ્યક્ષોને પત્ર લખ્યો હતો અને સાથે એવી પણ ભલામણ કરી હતી કે અમારા ઉમેદવારોને ટિકિટ આપવાની ભલામણ કરવામાં આવી હતી। તો આ જ અંગે વધુ વિગત આપવા મારી સાથે જોડાઈ ગયા છે અમારા સંવાદદાતા અનિરુદ્ધ। અનિરુદ્ધ, જો વાત કરીએ વિધાનસભાની ચૂંટણી બાદ હવે જે રાજકારણ છે, જે વાત રાજકોટની ચેમ્બર્સ ઓફ કોમર્સની વાત કરવામાં આવે તો એવી પણ ભલામણ થઈ કે અમારા ઉમેદવારોને ટિકિટ આપો તો અમે તમને જીતાડીશું, શિવલાલ ગોરસિયાના પત્રો જે બહાર આવ્યા છે સામે, રાજકારણ ગરમાયું છે, આ અંગે શું વધુ વિગત સામે છે? ખાસ કરીને અત્યારે જે પત્રો બહાર આવ્યા છે તે ચેમ્બર ઓફ કોમર્સના છે, વૈષ્ણવ અને શિવલાલ બારસિયા, શિવલાલ બારસિયા ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ છે, તેમને ભાજપના અને કોંગ્રેસ બંનેના પ્રમુખોને પોતાના ઉમેદવારો ઉભા રાખવા માટેના એક પત્ર લખ્યા હતા, જેમાં કોંગ્રેસમાંથી ગોવિંદભાઈ સભાયા અને ભાજપમાંથી ગિરીશભાઈ પરમારના નામની ભલામણો કરી હતી, પણ બંને પક્ષોએ બંનેમાંથી એકને પણ ટિકિટ નહોતી આપી। ત્યારે આ લોકો લેટરની અંદર ઉલ્લેખ પણ કરવામાં આવ્યો હતો કે જો આ બંનેમાંથી કોને ટિકિટ આપવામાં આવશે તો અમે બંનેને જીતાડશું, તેવું પણ એટલે કે રાજકારણની અંદર ચેમ્બર ઓફ કોમર્સ છે પણ બંને ભાજપ અને કોંગ્રેસના પ્રમુખોને છેક ઉપર સુધી પ્રદેશ સુધી લેટર લખ્યા હતા। જી અનિરુદ્ધ, સમગ્ર માહિતી બદલ આપનો ખૂબ ખૂબ આભાર। તો જે રીતે વાત કરીએ રાજકોટ ચેમ્બર્સ ઓફ કોમર્સના શિવલાલ ગોરસિયા, તેઓ આપણી સાથે જોડાયા છે વીટીવી ન્યૂઝ સાથે। શિવલાલજી, આપનું સ્વાગત છે વીટીવી ન્યૂઝની અંદર। સૌ પ્રથમ તો એ પૂછવા માંગીશ કે આ પત્રો બહાર આવ્યા છે અને આપ કેવી રીતે જોઈ રહ્યા છો? એટલે આ પત્ર જ નથી ભાઈ, અમારે વિધાનસભાની ચૂંટણી વખતે જે અમારા મેમ્બર હોય ને, મેમ્બર જે હોય છે એમને જે કઈ ઈ સેલ્ફ દેવા માટે જયારે જતા હોય ત્યારે અમારો ભલામણ નો પત્ર ખાલી લઈ ગયા હોય અને એમ કીધું હોય કે આમાં અમને આને ટિકિટ આપવામાં આવે તો આ કામ કરી શકશે સક્ષમ અને આને અમે ઘણા સમયથી ઓળખી છીએ। સાથે જો વાત કરીએ કે પત્રમાં એવી પણ ભલામણ થઈ છે કે અમારા ઉમેદવારોને ટિકિટ મળશે તો અમે તમને જીતાડીશું, એવી પણ, તો આને શું કહેશો તમે? આને માત્ર ભલામણ કહેશું? નહીં, જીતાડીશું નહીં, જીતી જાય એવી મેં આશા વ્યક્ત કરી અને જીતી શકે સક્ષમ ઉમેદવાર છે। જી સાથે શિવલાલજી, પૂર્વની અંદર તમે રાજકોટ પૂર્વમાં ભરતસિંહ સોલંકીને ભલામણ કરી ગ્રામ્ય વિસ્તારની અંદર, અમારે એક વસ્તુ સાંભળી ગયો, કોઈ સિંગલ પાર્ટી ન હોય, અમારી પાસે મેમ્બર હોય ભાજપ વાળા હોય, કોંગ્રેસ વાળા હોય, આમ આદમી વાળા હોય કે અધર પાર્ટી વાળા હોય, રાજકોટમાં અમારે વિજયભાઈ રૂપાણી માટે જે કઈ ફંક્શન થતા હોય તો એ અમારે ચેમ્બરની હાજરી હોય, રાહુલ ગાંધી આવે કે ચિદમ્બરમ આવે, તો જે અમારે જે હોય અમારી સંસ્થા એ રીતે ન્યુટ્રલ રીતે બધી જાતિ આવતી હોય છે, એટલે પર્સનલ અમારે એક પાર્ટીને લખીને એવું ન હોય। શિવલાલજી, અમારી સાથે જોડાવા બદલ, માહિતી આપવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર।